હેલો દાસી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 14 પ્રાણીઓના બચ્ચા તેના વિશે વિસ્તૃત માહિતી ભણીશું. તો ચલો તેના માટે આપણે સામાન્ય જ્ઞાનની સ્વાપોથી પેન્સિલ અને ઇરેઝર સાથે લઈને બેસીએ. તો ચલો હવે સ્વાપોથી ખોલીએ. એમાં પાઠ 14 પ્રાણીઓના બચ્ચા. અહીં કેટલાક પ્રાણીઓ અને તેમના બચ્ચાના ચિત્રો તથા નામ આપ્યા છે, તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો. તો પહેલું ચિત્ર એ પૂછે આપણને ગાય અને ગાયનું બચ્ચું. તો ગાય અને વાછરડું, ગાયના બચ્ચાને શું કહેવાય? તો કે વાછરડું કહેવાય. ગાય એક પાલતુ પ્રાણી છે. એના પછીનું ચિત્ર છે બિલાડી. બિલાડીના બચ્ચાને શું કહેવાય? તો કે મીંદડું કહેવાય. બિલાડી એક પાલતુ પ્રાણી છે. એના પછીનું ચિત્ર છે બકરી. બકરીના બચ્ચાને શું કહેવાય? તો કે લવારું કહેવાય. બકરી પણ એક પાલતુ પ્રાણી છે. એના પછી છે ભેંસ. ભેંસના બચ્ચાને પાડું કહેવાય. ભેંસ પણ એક પાલતુ પ્રાણી છે. એના પછી છે ગધેડું. તો ગધેડાના બચ્ચાને શું કહેવાય? તો કે ખોલકું કહેવાય. અને ગધેડું આપણને ઉપયોગી પ્રાણી છે. તો કે માલ સામાન ઉપયોગમાં આવે છે. એના પછી છે મરઘી. મરઘીના બચ્ચાને શું કહેવાય? તો કે પિલ્લું કહેવાય. એના પછી છે ઘેટું. ઘેટાના બચ્ચાને શું કહેવાય? તો કે ગાડરું કહેવાય. અને ઘેટાના રૂમાંથી આપણને ઊન બને છે અને એ ઊનમાંથી આપણે સ્વેટર બનાવીએ છીએ. એના પછી છે ઊંટ. ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. ઊંટ એક રણનું પ્રાણી છે. એના પછીનું ચિત્ર છે સાપ. સાપના બચ્ચાને શું કહેવાય? તો કે કણો કહેવાય. સાપ ક્યાં રહે? તો કે સાપ રાફડામાં રહે છે. એના પછી છે કૂતરું. કૂતરાના બચ્ચાને શું કહેવાય? તો કે કુરકુર્યું કહેવાય અને ગલુડિયું કહેવાય. એના પછીનું ચિત્ર છે ઘોડો. ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય. ઘોડો પણ એક માલ સામાનનું ઉપાડવામાં આપણને ઉપયોગમાં આવે છે. એના પછી છે હાથી. હાથીના બચ્ચાને શું કહેવાય? તો કે મદનિયું કહેવાય. બરોબર ને? હવે છે સ્વાધ્યાય. પ્રશ્ન પહેલો. નીચે અવિભાગમાં પ્રાણીઓના અને બ વિભાગમાં તેમના બચ્ચાના નામ આપ્યા છે. બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધી અવિભાગની વિગત સામે લખો. તો ચલો એમાં પહેલું છે ગાય. તો ગાયના બચ્ચાને શું કહેવાય? તો કે વાછરડું કહેવાય. બીજું છે ભેંસ. ભેંસના બચ્ચાને શું કહેવાય? તો કે પાડું કહેવાય. ત્રીજું છે ઘોડો. ઘોડાના બચ્ચાને શું કહેવાય? તો કે વછેરું કહેવાય. ચોથું હાથી. હાથીના બચ્ચાને શું કહેવાય? તો કે મદનિયું કહેવાય. પાંચમું છે ઊંટ. ઊંટના બચ્ચાને શું કહેવાય? તો કે બોતડું કહેવાય. અને છઠ્ઠું છે મરઘી. મરઘીના બચ્ચાને પિલ્લું કહેવાય. પ્રશ્ન બે. નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. એમાં પહેલું, બકરીના બચ્ચાને લવારું અને બોતડું કહેવાય. તો બોતડા ઉપર છેકો. બીજું, ઘેટાના બચ્ચાને વછેરું અને ગાડરું કહેવાય. તો વછેરું ઉપર ચેકો મારવાનો. ત્રીજું, કૂતરીના બચ્ચાને કુરકુર્યું અને વાછરડું કહેવાય. તો વાછરડું ન કહેવાય, એટલે વાછરડા ઉપર ચેકો. ચોથું, બિલાડીના બચ્ચાને મદનિયું અથવા મીંદડું કહેવાય. તો મદનિયું ન કહેવાય, એટલે મદનિયા ઉપર ચેકો મારવાનો. પાંચમું, ગધેડાના બચ્ચાને પાડું અથવા ખોલકું કહેવાય. તો પાડું ઉપર ચેકો મારવાનો. છઠ્ઠું, સાપના બચ્ચાને કણો અથવા પીલું કહેવાય. તો પીલું ન કહેવાય, એટલે પીલું ઉપર છેકો મારવાનો. હવે આપણે આગળના વિડીયોમાં પાઠ 15 ભણીશું. ત્યારે આપણે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.